બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે લોક પ્રશ્ને આપવામાં આવી આંદોલનની ચીમકી. બગસરા તાલુકો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં એક બાજુ કોરોના વાયરસની દહેશત ફેલાઈ છે, ત્યારે જૂની હળિયાદ ગામની મુલાકાત લેતા વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ ગામમાં રહેણાંક વિસ્તારની આજુબાજુમાં પાણી ભરાવાના પ્રશ્ને લોકો દ્વારા ગ્રામ પંચાયતને પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ, પરંતુ આ પાણી ભરાવાના પ્રશ્નોનો નિકાલ ન થતા TDO સાહેબને પણ અરજી દ્વારા રજૂઆત કરવામાં આવેલ, પણ આ પ્રશ્નોનો નિકાલ ન થતા લોકો દ્વારા મીડિયાનો સંપર્ક કરતા જણાવેલ કે અમારા ઘરની આજુબાજુ વર્ષો જૂનો છે, તેથી આ પાણી ભરાવાની પ્રશ્નની જૂની હળિયાદ ગામની પંચાયતને વારંવાર રજૂઆત કરતા પ્રશ્નનો નિકાલ કરેલ નથી, પરંતુ હવે પછી જો આવનારા સમયમાં આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ભાઈ તમારું નામ? દુર્લભભાઈ રોજભાઈ વસ્તાણી. હા, જૂની હળિયાદ ગામ. આ અમારા ઘરની બાજુમાં પાણી ભરાય છે, આખા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાય છે. અમે પંચાયતને વારંવાર રજૂઆત કરી છે, TDOને પણ રજૂઆત અરજી આપેલી છે, કોઈ કાંઈ સાંભળતા નથી. વારંવાર રજૂઆત કરી છે. અત્યારે આ રોગચાળો છે, મસર માખીઓ રોગચાળો છે, તો રોગ થાય તો એનો જવાબદાર કોણ રહેશે? તમે આ રજૂઆત કોને કોને કરી? પંચાયતમાં રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, મંત્રીને કરી છે, ઉપસરપંચને કરી છે, TDOને રજૂઆત કરી છે, કોઈ સાંભળતું નથી અને વારંવાર રજૂઆત કરી છે. બરાબર, શું કહે છે એ બધા? એ કોઈ કઈ જવાબ જ આપતા નથી. તમને તમને કઈ જવાબ તો આપતા છે ને? હા, થઈ જાય એવું કહી દે છે. બરાબર, હવે આ પ્રશ્નનો તમારો નિકાલ નહીં થાય તો શું કરશો તમે? આ પ્રશ્નનો અમારો નિકાલ નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરશું. ભાઈ તમારું નામ? ગોપાલભાઈ બાબુભાઈ ભસ્તાણી. કયું ગામ છે આ? જૂની હળિયાદ. શું પ્રશ્ન છે તમારે? પાણીનો પ્રશ્ન છે. શું કઈ રીતનો પ્રશ્ન છે? કયો નહીં તમે કોને કોને રજૂઆત કરી? ક્યાં પાણી ભરાય છે? શું ભરાય છે? પાણી ભરાય છે, પંચાયતને વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ સાંભળતું નથી.